રાજ્યના બહુ ચર્ચિત જયંતિ ભાનુશાળી દુષ્કર્મ કેસમાં હવે નવો જ વળાંક આવ્યો છે. પીડિતાનો પૂર્વ પતિ સામે આવતા આ કેસમાં હવે મુખ્ય ચાર પાત્રો આવ્યા છે. ચર્ચામાં એક પીડિતા, બીજા જયંતિ ભાનુશાળી અને પીડિતાનો પૂર્વ પતિ તેમજ ભાજપના નેતા છબીલ પટેલ. આ કેસ દુષ્કર્મનો છે કે કચ્છ ભાજપના બે નેતાઓ ભાનુશાળી અને છબીલ પટેલની રાજકીય દુશ્મનીનો, તે તો ભવિષ્યમાં વાત બહાર આવશે. પરંતુ હાલ આ કેસ આ ચાર પાત્રો વચ્ચે અટવાયો છે, જેમાં આરોપ સામે આરોપ અને પછી સ્પષ્ટતા, આ બધાનો ખેલ ભજવાઈ રહ્યો છે. ખુલાસાઓ સામે આવી રહ્યા છે. પીડિતાએ આ કેસમાં વધુ એક મહિલાના નામનો ઉલ્લેખ પણ કર્યો. તેણે એવો દાવો કર્યો છે કે આ મહિલાએ તેની ઓળખ ભાનુશાળી સાથે કરાવી છે. આ ઉપરાંત તે મહિલા તે સમયના કોંગ્રેસના નેતા દિનેશ કાછડિયા સાથે સ્ટેજ પર જોવા મળ્યા. વિધાનસભાની ચૂંટણી સમયે કાછડિયા સાથે તે સ્ટેજ પર દેખાઈ તો કાછડિયાના આપત્તિજનક વીડિયો આ મહિલા સાથે હોવાનું પણ પીડિતાએ દાવો કર્યો છે. જોકે એમએમએસ મામલે કાછડિયાએ ત્રણ લોકો સામે ફરિયાદ પણ દાખલ કરાવી. આ ઉપરાંત તેણે કહ્યું કે 70-80 લોકોની એક ગેંગ છે જે નેતાઓને હની ટ્રેપ દ્વારા ફસાવી રહી છે. કેટલાક ઉદ્યોગપતિઓને પણ હની ટ્રેપમાં ફસાવ્યા હોવાની વિગતો સામે આવી છે. કાછડિયાએ એવો ખુલાસો કર્યો છે કે વીડિયો બનાવ્યા બાદ મહિલા દ્વારા તેની પાસે બિટકોઈનમાં ખંડણીની માંગ કરી હતી. પહેલા ભાનુશાળી, પછી છબીલ પટેલ અને હવે કાછડિયાનું નામ ઉછળતા સમગ્ર મામલે રાજનીતિ ગરમાઈ છે. ઇલેક્શન જ્યારે વિધાનસભાનું આવી રહ્યું હતું, મારું એક નામ ફાઇનલ હતું. એ લોકો જાણતા હતા કે આની આપણે મોક સીડી બનાવશું અને એને દબાવશું. છેલ્લા ઇલેક્શનના 4 મહિના પહેલાંથી મને દબાવતા હતા, 7.5 કરોડની માંગણી કરતા હતા, 6 કરોડની માંગણી, છેલ્લે 5 કરોડ આવ્યા અને બિટકોઈન સુધી મારી પાસે માંગણી કરી છે. અને એટલો પરેશાન મને કર્યો છે, મારી જગ્યાએ કોઈ બીજો હોતે તો સુસાઇડ જ કરતે, પણ મારા પરિવારે મને હિંમત આપી. મારી રાજકીય કારકિર્દી પૂરી કરવાની જેણે બી કોશિશ કરી છે એમને કોઈ એંગલથી છોડવામાં આવવાના નથી. જ્યાં બી જે બી કરવું પડશે હું કરવાનો છું, કોઈને મૂકવાનો નથી. આ સમગ્ર મામલે પીડિતાના પૂર્વ પતિએ લગાવેલા આરોપોએ પીડિતાએ પ્રેસ કોન્ફરન્સ યોજી નિવેદન આપ્યું. પીડિતાએ જણાવ્યું કે પૂર્વ પતિએ લગાવેલા આરોપો ખોટા છે. તે દહેજની માંગ કરી રહ્યો હતો અને મારી સાથે મારપીટ કરતો હતો. મેં ફરિયાદ કરી હોવા છતાં જયંતિ ભાનુશાળી બહાર ફરી રહ્યા છે. તે મારી વિડીયો ક્લિપ બનાવી બ્લેકમેલ કરતો હતો. આ તમામ નિવેદનો પ્રેસ કોન્ફરન્સમાં પીડિતાએ આપ્યા છે. આ તરફ પીડિતાના પૂર્વ પતિએ પણ ગંભીર આરોપ લગાવ્યા. પૂર્વ પતિએ આરોપ લગાવ્યા છે કે પીડિતાએ તેની પાસેથી 25 લાખ રૂપિયા મંગાવ્યા છે. પૂર્વ પતિના આરોપોને પીડિતાએ ફગાવ્યા. બીજી તરફ જયંતિ ભાનુશાળીના વકીલે આરોપ લગાવ્યો કે સીડી બનાવી બ્લેકમેલ કરવાની વાત તદ્દન ખોટી છે. ફેમિલી ઇશ્યુ થા થોડા, ક્યુકી મેં મિડલ ક્લાસ ફેમિલી કી હું ઓર મુજસે દહેજ માંગા ગયા થા ઓર ફિર ઉસને મેરે પાપા અફોર્ડ નહીં કર સકતે થે. इसलिए वो मुझे मार रहा था, पीट रहा था. मेरी फ्रेंड के द्वारा उसके पास गई थी फैशन डिजाइनिंग एडमिशन के लिए. उसने मुझे बार बार बुलाया था. उसने एक बार मेरा मतलब के बीच सड़क में ही उसने ये सब कहा था और फिर उसने मेरा वीडियो बनाया था. उसके बाद मुझे ब्लैकमेल किया गया था. मारी हारे आऊँ थेलू से जयंति भानुशाड़ीए करेलू से मैं फरियाद नोधाई है छता भी एनी નિવારણ નથી આવતું. મારી ફરિયાદમાં મારી ફરિયાદ દ્વારા બધી જ તાત્કાલિક જે પ્રોસેસ હતી એ બધી થઈ ગયેલી છે અને છતાં બી હજી ભાનુશાળી બહાર ઘૂમે છે. એમના ઘરે જતી રહી અને ઘરે ગયા પછી એક વર્ષ મારામાં ફોન પણ આવેલો હતો એમનો કે જો તું પૈસા આપતો હોય તો હું તારી સાથે હજી રહેવા તૈયાર છું. પૈસાની માંગણી કરતી હતી ત્યારે એ વ્યક્તિ. ફેમિલી ઇશ્યુ થા થોડા, ક્યુકી મેં મિડલ ક્લાસ ફેમિલી કી હું ઓર મુજસે દહેજ માંગા ગયા થા ઓર ફિર ઉસને મેરે પાપા અફોર્ડ નહીં કર સકતે થે. इसलिए वो મુજે માર રહા થા, પીટ રહા થા. એક બાર મેરા મતલબ કે બીચ સડક મેં ઉસને એ સબ કહા થા ઓર ફિર ઉસને મેરા વિડીયો બનાયા થા. उसके बाद मुझे ब्लेकमेल किया गया था. आ स्टेटस नो आ लेवल नो માણસ કે જે ભારતીય જનતા પાર્ટી નો ઉપાધ્યક્ષ હોય એ વ્યક્તિ પોતાની વિડિયો સીડી બનાવડાવે, ગાંધીનગર મેઈન રોડ પર ગાડી સાઈડ પર દબાવીને પોતાના ડ્રાઈવરને એમ કે હું બળાત્કાર કરું છું, તું વિડિયો બનાવ, એ માનવા જેવી વાત નથી, ઇલોજિકલ વાત છે.